નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિશે સંસ્કૃત ગાલા સદે પોમાં પ્રકરણ નંબર છ રમણીય નગરી એમાં આગ આપણે આગળના પાર્ટમાં પ્રશ્ન નંબર એકથી પ્રશ્ન નંબર આઠ સુધીના જવાબો જોયા હતા આજે આપણે પાર્ટ ટુમાં પ્રશ્ન નંબર નવથી શરૂઆત કરીશું પ્રશ્ન નંબર નવ નીચેના દરેક પ્રશ્નોનું ઉત્તર સંસ્કૃતમાં લખો પ્રશ્ન એક છે કિમનગરમ ગોર્જર રાજ્ય છે રાજધાની અસ્થિ તો જ ઉત્તરાસ્ત ગાંધીનગર ગુર્જર રાજ્ય રાજધાની અસ્તી બે મહાત્મા મંદિર તૂરે અસ્ત તો મહાત્મા મંદિર તૂરે વિદ્યાભવન અસ્તી પક્ષી ઉદ્યાને કેમ કેમ અસ્તી તો પક્ષી ઉદ્યાને ખગા પ્રાણીન ચવરણે એવું નિવસતી અત્ર ડાયનાસોર પ્રાચીન પ્રાચીન મહાકાય પ્રાણીના વિશેષ વિભાગ અસ્તી સર્પગૃમ અહીત્મવિજ્ઞાન સંગમ કુત દૃશ્ય અધ્યાત્મવિજ્ઞાન સંગમ અક્ષરધામ દૃશ્ય સ્વતંત્રતા કૃત કૃશ્ય પ્રયત્ન સ્વતંત્રતાયા યાતે મહાત્મા ગાંધી ગાંધીમહોદ ભૃશ્યમ પ્રયત્ન અકરોત્ ગાંધીનગરે કાની કાની દર્શનીયાની સ્થાનાની સંતિ ગાંધીનગરે સચિવાલય ભવનમ મહાત્મા મંદિરમ અક્ષરધામ મંદિરમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ ચ દર્શનીયાની સ્થાનાની સંતી પ્રશ્ન નંબર દસ નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર ગુજરાતીમાં લખો પ્રશ્ન એક અક્ષરધામ મંદિરમાં પ્રતિદિન કોણ આવે છે અને શા માટે તો અક્ષરધામ મંદિરમાં પ્રતિદિન ઘણા પ્રવાસીઓ આ મંદિરના દર્શન કરવા આવે છે બે શા કારણે ગાંધીનગર એ હરિયાળા નગર તરીકે જાણીતું છે ઉત્તર ગાંધીનગરમાં અનેક રડિયામણા ઉદ્યાવનો અને ઘણા વૃક્ષો છે તેથી આ નગર એ હરિયાળા નગર તરીકે જાણીતું છે ત્રણ જીસીઆરટી શું કાર્ય કરે છે તો જીસીઆરટી આર ટી આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્ય કરે છે મહાત્મા ગાંધીજીની સ્મૃતિમાં ગાંધીનગરમાં સાનું નિર્માણ કરવામાં આવ્યું છે ઉત્તર આવશે મહાત્મા ગાંધીજીની સ્મૃતિમાં ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે પાંચ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમાં શું શું જોવા મળે છે તો ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમાં પક્ષીઓ પોતાના પર્યાવરણમાં રહેતા પ્રાણીઓ અને ડાયનાસોર વિભાગ સર્પગૃહ જોવા મળે છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરો હવે ગુજરાતી આપેલું છે એનો આપણે સંસ્કૃત કરવાનું છે પ્રશ્ન એક મારું ગામ સુંદર છે તો મમ ગ્રામ સુંદર અસ્તી બે અહીં ઘણા બધા પક્ષીઓ છે તો ખગાહ મારા ગામમાં બગીચો છે મમ ગ્રામ ઉદ્યાન અસ્તી ચાર મારી શાળા મોટી છે મમ વિદ્યાલય વિશાલ અસ્તી પાંચ ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે મહાત્મા ગાંધી મહોદય અસમાકમ રાષ્ટ્રપિતા અસ્તી છ આ સુંદર અને સુયોજિત નગર છે નીચેના ગુજરાતીમાં અનુવાદ કરો સચિવાલય ભવનમ અસ્તિ આ સચિવાલયનું ભવન છે અસ્મિન ભવને એ વિધાનસભાયા અધિવેશના ભવંતિ આ ભવનમાં વિધાનસભાના અધિવેશન થાય છે અસ્િન ભવને સ્થિત રાજ્ય મંત્રીણ સચિવાન્ય અધિકારીણ રાજ્ય કાર્ય આજ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી બજાવે છે સચિવાલય એ ગુર્જર પ્રદેશ શાસન મુખ્ય કાર્યાલય અસ્તિ સચિવાલય જ ગુજરાતના પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે બે ડાયનાસોર નામ પ્રાચીન મહાકાય પ્રાણીન વિશેષ વિભાગ અસ્તી ગુજરાત થશે ડાયનાસોર નામના પ્રાચીન વિશાળ કાય પ્રાણીનો એ એક ખાસ વિભાગ છે એશ વિભાગ બાલાના માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજન છે અત્ર એક પણ છે વિવિધ અત્ર ને જુદા જુદા કુળોના સાપોને આપણે હી જોઈ શકીએ ક્ષેત્રે પરિવર્તન પ્રવૃત્તિ આ પરિષદ એ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત છે ગાંધીનગરે વિશાળ સ્વચ્છ માર્ગા ચર્તન ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે એતસમિન નગરે બહુ ની રમણીય ઉદ્યાનની સંતી આ નગરમાં અનેક રળિયાણા ઉદ્યાનો પણ છે નગરે બહુ પાદપા સંતો તેને કારણે ઈદમ નગરમ વિશ્વસ હરિતનગર રૂપે અપી પ્રસિદ્ધ નગરમાં ઘણા વૃક્ષો છે તે કારણિયા નગર વિશ્વના હરિયાળા નગર તરીકે પણ જાણીતું છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ નંબર છ રમણીય નગરી અને સ્વાધ્યપુથી જવાબો અહીં પૂર્ણ કરીએ છીએ